નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. અહીં એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર પાટણથી અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 16મી અને 17મી ઓગસ્ટના રોજ પાટણ ખાતે આવી રહેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ મંત્રીશ્રીના કાર્યક્રમની રૂપરેખા આપી હતી, જેમાં પાટણ જિલ્લામાં સૌ પ્રથમ હારીજ તાલુકાના અસલડી ગામ ખાતે આગમન સાથે સ્વાગત કરવામાં આવશે, જ્યાંથી પાટણ જિલ્લાના કાર્યક્રમની શરૂઆત થશે અને ત્યારબાદ રોડા, માનસા, દુનાવાડા, ખાનપુરડા, દુધારામપુરા અને અનાવાડાના તમામ ગામોમાં મંત્રીશ્રીનું સ્વાગત થશે. ત્યારબાદ શહેરના રંગીલા હનુમાન મંદિરે શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે. રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ ખાતે થશે. 17મી ઓગસ્ટે સવારે પ્રેસ કોન્ફરન્સ અને ત્યારબાદ બાઇક રેલી, વેક્સિનેશન સેન્ટરની મુલાકાત અને એપીએમસીમાં સભા, જ્યાં વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા સન્માન કાર્યક્રમ યોજાશે. સભા પૂર્ણ થયા બાદ મંત્રીશ્રી બાઇક રેલી સાથે સિદ્ધપુર જવા નીકળશે, જેમાં રૂની, કમલીવાડા અને ડેર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને નેન્દ્રા ગામે સ્વાગત બાદ સિદ્ધપુરમાં સન્માન બાદ સભા અને વાલકેશ્વર મહાદેવના દર્શન કરી પાટણનો પ્રવાસ પૂર્ણ થશે. આમ પૂર્વ પ્રદેશ મહામંત્રીએ કાર્યક્રમ જાહેર કરી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, કાર્યક્રમના જિલ્લા મીડિયા ઇન્ચાર્જ જયેશભાઈ દરજી, સહ ઇન્ચાર્જ ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. હરમેશ સત્યની સાથે. આપણા સૌના ગુજરાતના પનોતા પુત્ર, દેશના પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે મંત્રીશ્રીઓએ હમણાં શપથ લીધા છે, આ સૌ મંત્રીશ્રીઓની 5 મંત્રીશ્રીઓ ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા લઈને લોકોના આશીર્વાદ મેળવવાની છે. એ નિમિત્તે પાટણ જિલ્લાની અંદર કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ આ યાત્રાનું નેતૃત્વ કરવાના છે અને પાટણમાં બનાસકાંઠાથી, સદારામ બાપાની જગ્યાથી, કોટાણાથી અસાલડી ખાતે એ પાટણ જિલ્લામાં પ્રવેશ કરશે અને પાટણમાં એમનું ભવ્ય સ્વાગત કરીને રસ્તામાં આવતા ગામોમાં ગ્રામજનો દ્વારા એમનું સ્વાગત થશે. રાત્રે 8:30 કલાકે પાટણમાં રંગીલા હનુમાન પાસે એમનું ભવ્ય સ્વાગત થશે અને રાત્રિ રોકાણ પાટણ થશે. બીજા દિવસે સવારે એમનો રેડક્રોસ ખાતે વેક્સિનેશન સેન્ટરની મુલાકાતથી શરૂ કરીને એમનો પ્રવાસ શરૂ થશે. જુદી જુદી જગ્યાએ એમનું સ્વાગત થશે અને એપીએમસી હોલ પાટણ ખાતે એક સભા એ કરવાના છે અને સભા કર્યા પછી પાટણ તાલુકા થઈને સિદ્ધપુર ખાતે એમનો પ્રવાસ એ શરૂ થશે. સિદ્ધપુરમાં એમનું સ્વાગત થશે અને સિદ્ધપુરમાં પણ એમની સભા થવાની છે. આ સભા પૂર્ણ થયા પછી પાટણ જિલ્લાનો એમનો પ્રવાસ યાત્રા પૂર્ણ થશે અને એ યાત્રા આગળ ખીરાલુ મહેસાણા જિલ્લામાં પાટણ લોકસભામાંથી પસાર થઈને હિંમતનગર આગળ વધવાની છે. તો આ યાત્રાની તૈયારીના ભાગરૂપે પાટણના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ ખૂબ મોટી વ્યવસ્થા તૈયારીઓ કરી છે અને સૌ લોકોને વધુમાં વધુ મળવાનું થાય, મંદિરોના દર્શન થાય, આગેવાનોના આશીર્વાદ લેવાના થાય, જે લોકો સારું કામ કર્યું છે એવા લોકો સાથેના પણ ક્યાંક ક્યાંક મળવાનું થાય એ પ્રકારેનું આયોજન કર્યું છે અને એ રીતે પાટણ જિલ્લામાં આ જન આશીર્વાદ યાત્રા 2021 ની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.